બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દાહોદના હાર્ડ સમાન સ્ટેશન રોડ ઉપર ધોળા દિવસે મોબાઈલની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ. દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ટાઇટેનિક કોમ્પ્લેક્સના ભણતરીએ આવેલી બદ્રી મોબાઈલ નામક દુકાન ચલાવતા મુસ્લિમભાઈ આજરોજ સાંજના 4 વાગ્યાના સુમારે કોસ્મેટિક આઇટમનું વેચાણ કરવાના ફેરિયાના સ્વાંકમાં MH 30 AP 2997 નંબરની મોટરસાઇકલ પર આવેલા લૂંટારીએ મોબાઈલ ખરીદવાના નામે દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં બેસેલા મુસ્લિમભાઈને રિવોલ્વર બતાવી અને તેની પાસેથી મોબાઈલ તેમજ 50,000ની રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ભાગવાનો પ્રયાસ કરતા દુકાનદાર મુસ્લિમભાઈ તેમજ રોડ પર ઉભેલા એક રાહદારી વૃદ્ધ લૂંટારોને પડકારતા બંદૂક દેખાડી પોતાનો કોસ્મેટિક સામાન રોડ પર મૂકી ભાગી છૂટ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જે બાદ ત્યાંથી પસાર થતા દાહોદના જાગૃત પત્રકારોએ ઘટના સંબંધે આ મામલે પોલીસને જાણ કરતા દાહોદ LCB દાહોદ ટાઉન અને ડિવિઝન બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે લૂંટારોના પગેરું શોધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે ઘટનાની જાણ દાહોદ પોલીસને તથા દાહોદ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અજાણ્યા લૂંટારાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. નઈ મુંડા, ZSTV, દાહોદ.